નિર્ગમન. ઇઝરાયલીઓ અહીં મિસર છોડવાથી ખૂબ જ આનંદિત હતે. હવે તે ગુલામ રનેલે નાય હતે. તે વચનના દેશમાં જઈને રનેલે હતે. ઇઝરાયલીઓ અહીં મિસરીઓ પાસેથી જે કાંઈ માંગ્યા તે બધા જ ઉલેહુદીકા સોના ચાંદીને દૂસરા કિંમતી વસ્તુ પણ ઓફી. ઉલાક દૂસરા દેશના લોકો કે જે જ્યાંય પરમેશ્વરમાં વિશ્વાસ કરે થતે ત્યાંય પણ ઇઝરાયલીઓ હાથે મિસર છોડીને ગુએ. પરમેશ્વરે ત્યાં દિવસ વખતે ઊંચા મેઘસ્તંભ મારફતે આગેવાની ઓફે થતા ને રાતિના તે અગ્નિસ્તંભ બની જાય થતા. ત્યાં વખતે પરમેશ્વર હંમેશા ત્યાં હાથે રહી થતો ને માર્ગદર્શન ઓફે થતો. ત્યાં જી કરુણા હતા તે કેવળ ત્યાં અનુસરના હતા. થોડા સમય પાછી ફારૂનને તણા લોકો હા મન બદલાઈના ને ત્યાં ફરીથી ઇઝરાયલીઓ ત્યાં ગુલામ બનાવના માંગે થતા. પરમેશ્વરે ફારૂના હટીલો કર્યો કે જેથી લોકો હેરી શકે કા તો જ એકલો સાચો પરમેશ્વર આય ને સમજી શકે તો યહોવા ફારૂનને તેના દેવતાએ કરતાં વધારે શક્તિશાળી આય. માટે ફારૂનને તણા સૈનિક ઇઝરાયલીઓ ફરીથી પોતાના ગુલામ બનાવલાગ પાછળ પડના. જ્યારે ઇઝરાયલીઓ અહીં હૈરા કા મિસરના સૈન્ય આવી રહેલા હાય ત્યાર ત્યાં સમજાય ના કા ફારૂનના સૈન્યને લાલ સમુદ્રની વચમાં ફસાઈ ગયેલા હાય. ત્યાં ઘણે ગભરાઈ ગુએ ને આખું લાગ લાગને શા માટે આમ મિસર છોડ્યા આમું મરું લાગ જાય રને લે આવું. મુસાઈ ઇઝરાયલીઓ આખા ગભરાવા નખે. પરમેશ્વરે આજ તુમણે માટે યુદ્ધ કરી ને તુમા બચાવી. ત્યારે પરમેશ્વરે મૂસા આખા લોકો આગકા ત્યાં લાલ દરિયા ધૂણ આગળ વધે. તે પાછી પરમેશ્વરે મેઘસ્તંભ હટાવીને ઇઝરાયલ અને મિસ્રીઓના વચમાં થયો જેથી મિસ્રીઓ અહીં ઇઝરાયલીઓ હેરી ના શકે. પરમેશ્વરે મૂસા આખા કા તૂણો હાથ દરિયા પર લાંબો કરીને પાણી આયા બે ભાગ કરી લાખ. ત્યારે પરમેશ્વરે વાયરો ચલાવ્યો ને ઈ દરિયાયા પાણી ડાબી તથા જમણે ધૂણ ધકેલાઈ ગુવા જેથી દરિયા વચ્ચે રસ્તો બની ગયો. ઇઝરાયલીઓ બે ધૂણ પાણીની દિવાલ ને કોરી જમીન વચ્ચે ચાલને. તે પાછી પરમેશ્વરે મેઘસ્તંભ હટાવી લીધો જેથી મિસ્રીઓ અહીં ઇઝરાયલીઓ હા જાતે હેરી શકે. મિસ્રીઓ અહીં ત્યાં પાછળ પડવાનો નિર્ણય કર્યો. માટે ત્યાં દરિયા રસ્તે ઇઝરાયલીઓનો પીછો કર્યો. પણ ઈશ્વરે મિસ્રીઓ હા ગભરાવી દીધે ને ત્યાં રથ ફસાઈ ગયા. ત્યાં બૂમ પાડી. તેથી પરમેશ્વરે ઇઝરાયલો હારું યુદ્ધ કરી રહેલો આહે. ઇઝરાયલીઓ સુરક્ષિત રીતે દરિયાને પેલે પાર પહોંચી ગુએ. પાછી પરમેશ્વરે મૂસા ફરીથી પોતાનો હાથ લાંબો કરવો આખો. જ્યારે તેણે તહા કર્યા કે તરત જ પાણી મિસ્રીઓ ઉપર ફરી વળના ને પાછા હતા તહા ઉઈ ગયા. બધા મિસરના સૈન્ય ડૂબી ગયા. જ્યારે ઇઝરાયલીઓ એરા કા મિસ્રીઓ મરણ પામનેલે આય ત્યાં પરમેશ્વરમાં ભરોસો કર્યો ને વિશ્વાસ કર્યો કે મૂસા પરમેશ્વરનો દાસ હતો. ઇઝરાયલીઓ ઈયા માટે આનંદિત રોમાંચિત ઉનો કા પરમેશ્વરે ત્યાં મરણને ગુલામીમાંથી બચાવેલે હતે. ત્યાં પરમેશ્વરની સેવા કરવા માટે મુક્ત હતે. ઇઝરાયલીઓ ત્યાં નવી સ્વતંત્રતાની ઉજવણી કરું લાગ. ઘણે ગીતે આંખે ને મિસ્રીઓના સૈન્યથી ત્યાં બચવું હારું પરમેશ્વરની આરાધના કરી. પરમેશ્વરે ઇઝરાયલીઓ હા દર વરી પાસ્કા ઉજવની આજ્ઞા કરી જેથી ત્યાં યાદ રાખી શકે કા કઈક રીતે પરમેશ્વરે ત્યાં મિસ્રીઓ ઉપર જીત ઉફાવી ને ત્યાં ગુલામીમાંથી છોડાવે. ત્યાં ત્યાં સંપૂર્ણ હલવાન કાપીને ત્યાં બે ખમીર રોટલી હાથે ખાઈને ત્યાં ઉજવે થતા.